भाजपे 160 उम्मेदवारों की यादी जाहिर करी छे। त्यारे पाटणनी बे बैठक चारणमां अने सिद्धपुर बैठक पर जीआईडीसीना पूर्व चेरमेन अने उद्योगपति बलवंतसिंह राजपूतनुं नाम जाहिर कर्युं छे। बलवंतसिंह राजपूते सिंचाई तेमज पीवाना पाणीनी सुविधाओने प्राथमिकता आपवानो दावो कर्यो छे। आखरे जेनी राह जोवाई रही थी एवी सिद्धपुर विधानसभा बैठक माथी उद्योगपति अने दानवी कही शकाय एवा अने सेवाभावी कार्यमां अग्रेसर रहेला बलवंतसिंह राजपूत ने भाजपे आजे टिकिट आपी दीधी छे अने एमने आजे जाहेरात करी छे अने आजथी ज तेओ लागी रह्या छे कामे। मारी साथे एमने वन टू वन करता पूछी लीधी कि आपने कया कामो बाकी छे अने कया कामो करवाना थशे। ગુજરાતમાં અનેક વિકાસની યોજનાઓ થઈ છે। અમારા વિસ્તારનો સૌથી મોટો જે પ્રશ્ન હતો પાણીનો, એ પણ સરકારશ્રીએ આ વિસ્તારની અંદર 1500 કરોડ રૂપિયા મંજૂર કરીને જે તળાવો ભરવાની જે પાણીની જે સમસ્યા હતી એ અનેક પ્રકારથી આજે સરકારે કરી છે। એમાં પણ જે અમારા સિંચાઈવાળા જે પ્રશ્નો હશે એ પ્રશ્નો જે બાકી રહ્યા છે તો અમે ચોક્કસપણે એમાં પણ ઝડપ આવે એ પ્રમાણેના કામ ચોક્કસપણે કરીશું। સર, પાણીના સિવાય બીજા કયા કયા પ્રશ્નો સારા છે કે જે લોકોને સ્પર્શતા હોય એવા? ચોક્કસ કહી શકાય કે ખૂબ જ મોટી આશાઓ હવે બળવંતસિંહ સામે છે, કારણ કે હવે એમની પાસે સમગ્ર સરકાર અને પોતે પણ એક એ રીતે આગળ વધી શકે એમ છે। સુરતના માંગરોળમાં પૂર્વ કેબિનેટ મંત્રી આ પાર્ટી પર પ્રહાર કરતા પાર્ટીના મહાઠક પાર્ટી ગણાવી દિલ્હીમાં સૌથી મોંઘી વીજળી હોવાની વાત કરી, તેમજ દિલ્હીનું શિક્ષણ પણ નબળું તેમજ મફત આપવાના નામે માત્ર છેતરવાનું કામ કરતી હોવાના આ પાર્ટી પર તેઓએ પ્રહાર કર્યા હતા। 2012માં ઢેલકર પણ આવ્યો હતો દાદરાનગર હવેલીથી, અમારા ઉમરપાડાના આદિવાસી ભાઈ બહેનોને વચન આપ્યું હતું કે ઉમરપાડામાં રહીને આદિવાસી સમાજની સાથે કામ કરીશ। ચૂંટણી પતી ગયા પછી કોઈ હત્તો પત્તો નથી। જે પ્રકારે 2012માં વ્યારાથી બહુ મોટા નેતા એમના ભાઈ આવ્યા હતા, નાનકો, શું નામ? નાનકો તેજસભાઈ, એમણે જાહેરાત કરી હતી કે ભાઈ હું વાંકલમાં ઘર રાખીને વાંકલ જ રહીશ તમારી સાથે। 2012ની ચૂંટણી પૂરી થઈ ગયા પછી આજ દિન સુધી દેખાયો નથી। તો મોરબી માળિયા વિધાનસભા બેઠકથી ભાજપના ઉમેદવાર કાંતિ અમૃતિયાને ઉમેદવારી ફોર્મ ભર્યું છે। આ સમયે બ્રિજેશ મેરજા, જયંતિ કાવડિયા, જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભભાઈ તેથેરિયા સહિતના આગેવાનો તેમાં ઉપસ્થિત રહ્યા હતા।